धोरण एक विषय जीके लेसन एक शरीरना भाग। तो जुओ बाळको, आपणु शरीर छे ए त्रण भागनुं बनेलुं छे, माथुं, धड़ अने हाथ पग। आपणने एक माथुं, एक धड़, बे हाथ अने बे पग छे। शरीरनो दरेक भाग जुदी जुदी रीते विविध प्रकारना कार्यो करे छे। जेम के आपणे आँख वड़े जोईए छीए, मोह वड़े खाईए छीए, कान वड़े सांभळीए छीए, ए रीते। तो चालो आपणे आ शरीरना भागोने ओळखीए। तो जुओ, अहींया आ एक बाळकनું ચિત્ર આપેલું છે। તો જુઓ આ શું છે અને શું કહેવાય, તમારે બધાને પણ છે જ આ બધું જુઓ તમારા શરીર પર, તો તમારે પણ એ જોવાનું છે। તો આ છે માથું, પછી જુઓ અહીંયા જે આ માથાથી નીચેનો ભાગ છે તેને શું કહેવાય છે, ધડ। પછી આ આપણો હાથ છે અને આ છે પગ। તો આ શરીરના આપણા મુખ્ય ત્રણ ભાગ છે, માથું, ધડ અને હાથ પગ। હવે આપણે દરેક ભાગ વિશે અલગ અલગ જાણીશું। તો પહેલું છે માથું। તો આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ, આપણા માથામાં નીચેના ભાગ આવેલા છે। તો માથામાં કઈ કઈ વસ્તુ આવેલી છે તે જુઓ અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે। આ માથા ઉપર આપણે વાળ હોય છે, કપાળ છે, આંખો છે, કાન, હોઠ, ગરદન, જીભ, દાંત, નાક અને વાળ। તો આપણા માથામાં આટલી વસ્તુ હોય છે। માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે, અને મોંમાં છે હોઠ, દાંત અને જીભ। તો આંખ વડે આપણે જોઈ શકીએ છીએ, કાન વડે આપણે સાંભળી શકીએ છીએ, નાકથી આપણે શ્વાસ લઈએ છીએ અને કોઈ પણ જાતની સુગંધને આપણે પારખી શકીએ છીએ। આપણે જીભ વડે બોલી શકીએ છીએ અને કોઈ પણ ખાવાનું ખાઈએ તો આપણને જીભથી ખબર પડે છે કે તેનો સ્વાદ કેવો છે। જેમ કે આમલી ખાટી હોય છે, મીઠાઈ ગળી હોય છે, મરચું તીખું હોય છે, એ રીતે આપણને આ બધા સ્વાદ જીભથી ખબર પડે છે। દાંત વડે આપણે આપણું ખાવાનું ચાવી શકીએ છીએ। તો આ રીતે માથામાં આ જુદા જુદા ભાગ આવેલા છે। હવે આપણે પાછળ જોઈશું। હવે બીજો ભાગ છે ધડ। ધડ એ માથું અને હાથ પગને જોડે છે। તો ધડમાં કયા કયા ભાગ આવેલા છે, તો જુઓ છાતી, પેટ, પછી આપણે પાછળની સાઈડે પીઠ અને કમર। તો આ ચાર ભાગ ધડમાં આવેલા છે। હવે પછી છે હાથ। તો આપણે કોઈ પણ કામ કરવું હોય તો આપણે હાથની જરૂર પડે છે, હાથ વગર આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી। આપણે કંઈ પણ ખાવું હોય, પીવું હોય, કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો પણ આપણે હાથનો ઉપયોગ પહેલો કરવો પડે છે। તો આ હાથમાં કયા કયા ભાગ આવેલા છે તે જુઓ આ ચિત્રમાં દર્શાવેલું છે। તો હાથમાં શું શું આવેલું છે, તો ખભો, પછી કોણી, કાંડું, અંગૂઠો, આંગળીઓ અને હથેળી। તો આટલા ભાગ આપણા હાથમાં આવેલા છે। હવે આગળ છે પગ। તો પગથી જ આપણે ચાલી શકીએ છીએ અને દોડી શકીએ છીએ। જો પગ ના હોય તો આપણે એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે। તો આ પગમાં પણ કેટલાક ભાગ આવેલા છે, તો જુઓ પગમાં શું છે, સાથળ, ઘૂંટણ એટલે કે ઢીંચણ, એડી, પંજો અને ઘૂંટી। તો પગમાં આટલા ભાગ આવેલા છે। પગ વડે આપણે ચાલીએ, દોડીએ, કૂદકા મારીએ, બધું જ આપણે પગથી કરી શકીએ છીએ। હવે આગળ તો જુઓ, આપણે બધા ભાગ જોયા, તો અહીંયા એક્સરસાઇઝ આપેલી છે કે નીચે આપેલ ચિત્રમાં શરીરના ભાગોના નામ બોક્સમાંથી પસંદ કરીને લખો। તો જુઓ અહીંયા અલગ અલગ ભાગના નામ આપ્યા છે, જેમ કે કપાળ, ઘૂંટણ, નાક, કમર, છાતી, કાંડું, ઘૂંટી, આંખ, સાથળ, પેટ, દાંત, કોણી, કાન, ખભો અને માથું। જો અહીંયા એક સરસ મજાનું બાળકનું ચિત્ર આપેલું છે અને બધી જ જગ્યાએ એરો મારેલા છે। તો એ એરો કયો ભાગ દર્શાવે છે તેનું નામ આપણે લખવાનું છે। તો જુઓ અહીંયા પહેલો જે એરો મારેલો છે અહીંયા, તો આ શું કહેવાય, આ ભાગને શું કહીએ છીએ આપણે, કપાળ। તો આપણે અહીંયા લખીશું કપાળ। જુઓ અહીંયા ઉપર છે ને કપાળ, આ પહેલું જ આપેલું છે જુઓ, તો ત્યાંથી જોઈને અહીંયા લખવાનું છે કપાળ। એ જ રીતે જુઓ આ બીજો એરો
અહીંયા દર્શાવે છે આ શું છે કાન જેનાથી આપણે સાંભળી શકીએ છીએ તો જુઓ આપણે અહીંયા ઉપરથી શોધીશું કે કાન ક્યાં લખેલું છે તો જુઓ અહીંયા છે કાન તો અહીંયાથી જોઈને તમારે અહીંયા લખવાનું છે કાન એ જ રીતે જુઓ આ આ એરો શું બતાવે છે માથું તો આપણે અહીંયા માથું શોધીશું જુઓ અહીંયા છે તો અહીંયા લખીશું માથું તો આ રીતે તમારે આ બધા જ એરો જે જે ભાગ દર્શાવે છે તેના નામ અહીંયા ઉપરથી જોઈને તમારે આ બધા બોક્સમાં લખવાના છે થેન્ક યુ